સામાજિક કાર્યકર સેવાભાવી અને લોકોના પ્રશ્નોને વાચા આપતા અખિલ ભારતીય કોળી સમાજના ઉપપ્રમુખ જ્યોતિબેન રાઠોડ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સંદેશો પાઠવ્યો. કેશોદ તાલુકાના સુત્રેજ ગામના સીમાંત ખેડૂતને ઘરે જન્મેલા જ્યોતિબેન રાઠોડ 10 ધોરણ પાસ કરી સમાજ સેવાની શરૂઆત કરી. નાનપણથી જ સમાજ સેવા, સમાજમાં એકતા અને લોકોના પ્રશ્નોને વાચા આપવા હંમેશા તત્પર રહેતા. જ્યોતિબેન રાઠોડની સમાજ સેવાને બિરદાવી લોકોએ જ્યોતિ જલકારીબાઈ તરીકે સંબોધવા લાગ્યા. 15 વર્ષથી કોંગ્રેસમાં સક્રિય કાર્યકર તરીકેની ફરજ બજાવવાની સાથે સમાજ ઉપયોગી લોક ઉપયોગી સેવાકીય પ્રવૃત્તિ કરતા રહ્યા. હાલમાં અખિલ ભારતીય કોળી સમાજ ઉપપ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. હું જ્યોતિબેન રાઠોડ, અખિલ ભારતીય કોળી કોળી સમાજના ઉપપ્રમુખ. આજે મહિલા દિવસ નિમિત્તે હું બહેનોને એક સંબોધન આપું છું અને કહું છું કે બહેનો, તમે પણ જાગૃત થાઓ અને આજની નારી સપ્રે ભારી આ સૂત્ર અપનાવો. અને આજે 15-17 વર્ષથી હું સેવા કરું છું અને કોઈ પણ કાર્યમાં ક્યારેય પણ મારી જરૂર હોય તો એની ટાઈમ ફોન આવે તો હું જઉં છું અને એનું તાત્કાલિક નિરાકરણ લાવું છું. અને કોંગ્રેસમાં પણ 15-17 વર્ષથી હું સક્રિય કાર્યકર તરીકે ભૂમિકા ભજવી રહી છું. અને મારા સમાજનું નહીં પણ અન્ય સમાજનું પણ કોઈ કાર્ય હોય તો પણ હું કરું છું. અને આજે સમાજના એવા બધા કાર્ય મેં કર્યા છે કે આજે જ્યોતિબેન જલકારી તરીકે મને ઉપનામ આપવામાં આવ્યું છે. અને મારા માટે ગૌરવની વાત છે કે મને જલકારી જેવું નામ આપવામાં આવ્યું છે અને હું એ જલકારી નામને ઉજાગર કરીને રહીશ. અને આજે બહેનોનો જે દિવસ છે અને બહેનોને હું કહું છું કે તમે દુર્ગા બનો, શક્તિ બનો અને રણચંડી બનીને મેદાનમાં તમે પણ આવો. આજે તમારા જેવા બહેનોની અમારે ખાસ જરૂર છે કે બહેનો બહાર આવશે તો ખરેખર સમાજને સારું એવું, બહેનો માટે જે પ્રગતિ કરે છે તો બહેનોને સારા કાર્યમાં આગળ લાવીએ અને બહેનોને આપણે આગળ લાવવામાં પ્રયત્ન કરીએ કે બહેનો કઈ સારા કાર્ય કરે. અને બેન, આજની નારી જે મેં કીધું ને કે આજની નારી સભ્ય ભારી, તો આપણે કરીને બતાવવાનું છે અને આપણે અડીખમ રહેવાનું છે, આપણે તાકાતવર છીએ બતાવવાનું છે, આપણે કમજોર નથી. એટલે હું આ બસ બહેનોને જ મહિલા દિવસ નિમિત્તે એટલું કહીશ કે બહેનો, તમે આગળ આવો, તમે ઘરની બહાર નીકળો અને બસ તમારા બહેનો તરીકે જે કામ કરો છો એ કરો. જય ભારત. હું જ્યોતિબેન રાઠોડ. કોઈ પણ જિલ્લા કે તાલુકા મથકે સમાજનો કે લોકોનો કોઈ પ્રશ્ન હોય, તાત્કાલિક પહોંચી પ્રશ્નના નિરાકરણ માટે અથાક પ્રયત્ન કરતા જ્યોતિબેન રાઠોડની નિસ્વાર્થ સેવાને સમાજ અને અન્ય સમાજના લોકો પણ બિરદાવી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે જ્યોતિબેન રાઠોડ લોકોને સંદેશ આપતા તેઓએ જણાવ્યું હતું કે કોઈ પણ જિલ્લામાં સમાજનો કોઈ પણ પ્રશ્ન હોય, નિસંકોચ સંપર્ક કરવો. જે પ્રશ્નના નિરાકરણ માટે અથાગ પ્રયત્ન કરવામાં આવશે. તેમજ અન્ય મહિલાઓને પણ સંદેશ આપતા જણાવ્યું હતું કે નારી શક્તિએ જાગૃત થવાની જરૂર છે. સમાજમાંથી કુરિવાજો દૂર થાય, સમાજ એક થઈ ભાઈચારાથી રહે અને સમાજ સેવા સાથે લોક ઉપયોગી કાર્ય કરતા રહેવું જોઈએ. ગોવિંદ હડિયા, ZS TV, કેશોદ. પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ, દરેક પ્લોટ ને પાણીની પાઇપ લાઇન ની સુવિધા, સોસાયટીના ફરતે સિક્યુરિટી ને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ, સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ, સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર, દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ, પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ. સુંદરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ. પ્રોવિઝન સ્ટોર હોય કે ડેરી પાર્લર, એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ. NA NOC તથા ટાઇટલ ક્લિયર રહેણાંકના જૂજ પ્લોટો બાકી. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ, ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ, પ્રાંતિજ.
ऑफिस एड्रेस वसुंधरा एसोसिएट्स जी 10 सिद्धि विनायक कॉम्प्लेक्स ग्रामीण बैंक नी बाजू मा एप्रोच रोड प्रांतिज। संपर्क संजय पटेल पोंगलू, मोबाइल नंबर छे 94-281-86-880। राजेश पटेल वदराड, मोबाइल नंबर छे 99-245-55-451।